નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? તો ચલો ફરી આપણે પાઠ નંબર 3, સંશ્લેષિત રેસાઓ અને પ્લાસ્ટિક. તો અહીંયા સંશ્લેષિત રેસાઓનો ઉલ્લેખ છે, બરાબર? આપણે આગળ ભણી ચૂક્યા છીએ ક્યાં ક્યાં તમારે ભણવામાં આવતું હશે કુદરતી રેસાઓ અને કૃત્રિમ રેસાઓ. તો તમને એમ કે સંશ્લેષિત રેસા નવ એક આખો અલગ શબ્દ છે, પરંતુ કૃત્રિમ જે રેસા છે એને આપણે સંશ્લેષિત રેસાઓ તરીકે ઓળખવામાં આવે છે. તો એ પહેલા આપણે કુદરતી રેસાની વાત કરીએ અને ત્યાર પછી કૃત્રિમ રેસાઓની વાત કરીએ. કુદરતી રેસા એટલે કે જે કુદરતમાંથી મળે છે, અને કૃત્રિમ રેસા એટલે કે જે માનવ દ્વારા બનાવવામાં આવે છે, જે માનવ સર્જિત રેસા છે. તમે જોઈ શકો છો કે તમે કોઈ જગ્યાએ ઘેટાનો ઉછેર કેમ કરતા હશે, ઘેટાના ઉછેર ઘેટાના પર વાળ હોય છે ને, જે ઊન હોય છે, અને એ ઊન માંથી આપણે શું બનાવીએ છીએ, ગરમ ગરમ સાર બનાવીએ છીએ, ધાબળા બનાવીએ છીએ. તો કુદરતી રેસામાંથી જે વસ્તુ બનાવવામાં આવે છે એને આપણે કુદરતી રેસા કહીએ છીએ, અને જે મનુષ્ય દ્વારા બનાવવામાં આવે એને માનવ સર્જિત રેસા કાં તો એને સંશ્લેષિત રેસા તરીકે ઓળખવામાં આવે છે, જે આપણા પાસે શું છે, મેઇન પોઈન્ટ છે કે સંશ્લેષિત રેસાઓ અને પ્લાસ્ટિક. શું કે છે આગળ કે સંશ્લેષિત રેસાઓની વ્યાખ્યા એની ઊંડાણપૂર્વકની પુસ્તકમાં શું આપે છે એને ઉલ્લેખ કરો છો, તો આપણે નોંધ પણ કરીશું અને સમજીશું કે નાના નાના એકમોને જોડીને બનાવેલી એક પ્રકારની શું છે, સાંકળ છે. ખૂબ નાના નાના એકમો છે, એને શું કરવામાં આવે છે, જોઈન્ટ કરવામાં આવે છે. હકીકતમાં એ દરેક નાનો એકમ એ શું છે, પ્રકારનો રાસાયણિક પદાર્થ છે, કારણ કે કોન્ક્રીટ બનાવવામાં આવે છે, માનવ સર્જિત છે, કુદરત દ્વારા છે નહીં. આવા ઘણા એકમો જોડાઈને પોલિમર નામનો એક વિશાળ એકમ બને છે. શું કહે છે કે નાના નાના એકમોને જોઈન કરવાના છે, એક પ્રકારની સાંકળ છે, રાસાયણિક પદાર્થ છે, અને એ દ્વારા પોલિમર બને છે. તો પોલિમર શબ્દ ગ્રીક ભાષાના બે શબ્દો કયા છે, પોલી અને મર. તો પોલીનો મતલબ શું થશે, ઘણા. પોલીનો મતલબ શું થશે, ઘણા, અને મર એટલે કોઈ મરવાની વાત નથી કરતા મિત્રો. શું કહે છે, તો મરનો મતલબ થશે ભાગ કાં તો એકમ. તો પોલીનો મતલબ શું થશે, ઘણા થશે, અને મરનો મતલબ થશે એનો એક ભાગ કાં તો એનો એક એકમ. આમ પોલિમર એ ઘણા બધા પુનરાવર્તિત એકમથી બનેલો હોય છે. હવે આપણે સંશ્લેષિત રેસા વિશે ઊંડાણપૂર્વક માહિતી આપી, તો એને સંશ્લેષિત રેસા કોઈ એક નથી, ઘણા બધા રેસા છે. તો આપણે એના પ્રકાર વિશે ભણીશું. તો પહેલો પ્રકાર છે રેયોન. તમને એમ લાગે રેયોન શબ્દ વળી આ કયો છે, ચલો આપણે વિગતવાર ચર્ચા કરીએ. તો કે રેશમનું કપડું, તમે રેશમ શબ્દ તમે સાંભળ્યું હશે, તો રેશમનું કાપડ જે છે કેવી રીતે બને છે, તો રેશમના કીડામાંથી રેશમના રેસાઓ લેવામાં આવે છે. અને આવી બધી માહિતી જે હતી એ ચીન દેશની અંદર સૌથી પ્રથમ બનાવવામાં આવતી, અને આ બધી માહિતીની એ લોકો શું આપી છે, ગુપ્ત રાખી હતી, બહાર માર્કેટમાં લાવી હતી નહીં. પછી વૈજ્ઞાનિકોએ શું કર્યું, એના પર ઘણા બધા પ્રયત્નો ચાલુ કરી નાખ્યા, અને લાકડાના માવા ઉપર પ્રોસેસ કરીને એક આખો જ નવો રેશમ એટલે કે નવો જે આપણે કહીએ છીએ કાપડ કહીએ છીએ ઉત્પન્ન કરે છે લાકડાના માવામાંથી, જેને આપણે કૃત્રિમ રેસા તરીકે ઓળખવામાં આવે છે. તે પુસ્તકમાં જોઈ શકો છો પાન નંબર 33 ઉપર. જો આકૃતિ 3.2 માં તમે જોકો જો ચટાઈ છે અને ચાદર છે. શું કહેવામાં આવે છે, તો લાકડાના માવા ઉપર પ્રક્રિયા કરીને એક આખો નવો જ રેવણ ઉત્પન્ન કરવામાં આવે છે, અને એ જે રેવો રેસાઓ જે હોય છે એને કપાસ સાથે ઊન સાથે વણીને સરસ મજાની જે ચટાઈઓ છે અને ચાદર છે એ બનાવવામાં ઉપયોગી થાય છે. તો પ્રશ્ન પૂછાય કે રેશમ ક્યાંથી મળે છે, રેશમના કીડામાંથી. એ ખૂબ જ મોંઘું હતું, પણ કેવું હતું, આકર્ષક હતું. લાકડાના માવામાં જે બનાવવામાં આવ્યું છે જે રેસા એ ક્યાં બને છે, સસ્તા અને સરળ પડે છે, અને ઘણા લોકો શું કહે છે, સહેલાઈથી એને ખરીદી શકે છે, અને ટકાઉ અને મજબૂત પણ એટલા જ હોય છે. તો નવો ટોપિક જોઈએ આપણે નાયલોન. તો તમારે આ જે ટોપિક છે તમારે લખી દેવા પડશે. હવે આપણે નાયલોન, ચલો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે એક સંશ્લેષિત રેસાનો બીજો પ્રકાર આપણે નાયલોન વિશે ભણીએ. કે નાયલોન શું છે, કેવી રીતે બને છે, એના ગુણધર્મો શું છે, એના ઉપયોગો શું છે, તો આપણે ધ્યાન રાખીએ. શું કહે છે, એ એક અન્ય માનવ સર્જિત રેસા છે, એટલે કે મનુષ્ય દ્વારા બનાવેલા રેસા છે. તમને કહીશ કેવી રીતે બને, નવી લાગે કે આવી રીતે બને છે. જુઓ તો
કોઈ પણ પ્રકારના કુદરતી કાચા માલના ઉપયોગ વગર બને છે. ઈસવી સન 1931 માંથી બનાવવામાં આવેલો છે. તો નાયલોન કઈ સમયમાં બનાવવામાં આવ્યું છે? 1931 માં. કોલસો પાણી અને હવાથી, વિચાર કરો, કોલસો પાણી અને હવાની મદદથી જ નાયલોન બનાવવામાં આવ્યું છે. એના ગુણધર્મો, કે કોલસો પાણી અને હવાથી બનાવવામાં આવ્યું છે તેના ગુણધર્મો શું છે? તો જુઓ, મજબૂત, સ્થિતિસ્થાપક અને કેવા હોય છે? હળવા હોય છે, ચમકદાર અને સરળતાથી ધોઈ શકાય તેવા હોય છે. કોઈ રીતે પરીક્ષામાં તમારે આવશે એના ગુણધર્મો, એના ઉપયોગો, એની બનાવટ. શું કે છે? મજબૂત, સ્થિતિસ્થાપક, હળવા, ચમકદાર, કોલસો, હવા અને પાણીથી બનાવવામાં આવે છે. હવે એના ઉપયોગો જોઈએ કે મોજા, દોરડા, તંબુ, ટૂથબ્રશ, કારના સીટ બેલ્ટ, કે પેરાસૂટ અને પર્વતારોહણના દોરડા બનાવવા માટે, અને કે સ્ટીલના વાયર કરતા પણ વધુ મજબૂત છે. તે વિચાર કરો, પર્વતારોહણ એટલે તમને ખબર પડે છે કે શું શબ્દ કહે છે? કે જે પર્વતારોહ પર્વતો પછી ચડતા હોય છે, ચડવા માટેના સહાયક શું છે? દોરડું જરૂરી છે. તમે જો ચિત્રમાં તમને બતાવું તો પાન નંબર 37 ઉપર તમે જોઈ શકો છો, આકૃતિ 3.4 ની અંદર, કે લોકો પર્વતારોહણ કરતી વખતે જે દોરડું વાપરવામાં આવે છે એ કોનું બનેલું હોય છે? નાયલોનનું બનેલું હોય છે. આગળ કહે છે કે પેરાસૂટ ની અંદર, એ પણ ચિત્રની અંદર છે, તો પેરાસૂટ ની અંદર પણ નાયલોન. શું કહે છે આગળમાં પુસ્તક? કે નાયલોન જે છે એ એટલું મજબૂત છે કે સ્ટીલના વાયર કરતા પણ વધુ મજબૂત છે. સ્ટીલનો વાયર તો કેવો હોય છે? એના કરતા પણ નાયલોન ખૂબ મજબૂત છે. એટલે કે નાયલોન કેવી રીતે વપરાય છે? મોજા છે, દોરાઓ છે, પર્વતારોહણ છે, પછી પેરાસૂટ છે, અને તમે પરીક્ષામાં આવશે કે સ્ટીલના વાયર કરતા પણ મજબૂત કયો સંશ્લેષિત રેસા છે? તો કયો છે? નાયલોન છે. તો હવે આપણે આગળ ભણીએ પોલિએસ્ટર અને એક્રેલિક. તો આ મુદ્દા શું કરવાના છે? ધ્યાનથી લખી દેવાના છે અને ત્યાર પછી એને શું કરવાનું છે? તૈયાર કરવાનો. હવે આપણે આગળના મુદ્દા તરફ ચર્ચા કરીએ. હવે વારંવાર કપડાં પહેરીએ કે છે તે પોલિએસ્ટરના કપડાં, બરાબર? તો પોલિએસ્ટર વસ્તુ છે શું? એ કેવી રીતે બને છે? એટલે પોલિએસ્ટર અને એક્રેલિક વિશે આપણે માહિતી જોઈએ. તો શું કહે છે? તે અન્ય સંશ્લેષિત રેસા છે, જલ્દીથી ચોળાઈ જતો નથી અને કેવો રહે છે? કડક રહે છે અને જોવું ખૂબ જ કેવું પડે છે? સરળ રહે છે. તે પહેરવામાં ખૂબ જ અનુકૂળ છે. તો સંશ્લેષિત રેસામાં જે પોલિએસ્ટર રહે છે એ ધોવામાં ખૂબ જ સરળ છે, કડક રહે છે, જલ્દી ચોળાઈ જતું છે નહીં એટલે વારંવાર ઇસ્ત્રી મારવાની જરૂર પડતી નથી. આગળ શબ્દ છે ટેરિલિન. તો ટેરિલિન એ ખૂબ જ જાણીતું શું છે? પ્રકારનું પોલિએસ્ટર જ છે. તેના ખૂબ જ પાતળા રેસા બનાવી શકાય છે અને અન્ય કોઈ પણ તાંતણાની માફક એને પણ શું કરવામાં આવે છે? વણી વણીને નવું બનાવવામાં આવે છે. તમારા બુકની અંદર નોટ શબ્દ આવે છે પીઈટી, શોર્ટ નેમ છે. તો પીઈટી શબ્દ શું છે? એ પોલિએસ્ટરનું ખૂબ જ જાણીતું સ્વરૂપ છે. તે બાટલીઓ, વાસણો, પાતળી ફિલ્મ, વાયરો અને બીજી ઉપયોગી વસ્તુઓ બનાવવામાં આવે છે. તો પીટી શું છે? તો પોલિએસ્ટરનું જાણીતો સ્વરૂપ છે. પાતળી ફિલ્મો બનાવવાની અંદર, બાટલીઓ બનાવવામાં ખૂબ જ ઉપયોગી છે. હવે પોલિએસ્ટરને શબ્દને અલગ કરો છો, કેવી રીતે છે? કે પોલી પ્લસ એસ્ટર, હકીકતમાં એ એસ્ટર નામના રસાયણના પુનરાવર્તી બને છે અને જે કેવી આપે છે? ફળોની સુગંધ આપે છે. તો પોલિએસ્ટરના આપણે કપડાં પહેરીએ છીએ, સાડી છે, શર્ટ છે, કયા કપડાં કહેવામાં આવે છે? પોલિએસ્ટરના કહેવામાં આવે છે. હવે મુજબ થોડું આપણે આગળ જોઈએ કે શિયાળામાં આપણે સ્વેટર, ધાબળા પહેરીએ છીએ તો આપણને એમ થાય કે એ તો ઊનમાંથી બનાવવામાં આવે છે. તો ઘણી વખત જે આપણે સ્વેટર ને શર્ટ પહેરીએ છીએ કુદરતી રેસામાંથી બનેલા હોતા નથી. તો તમે નવાઈ લાગીએ તો કયા રેસામાંથી બનતા હશે? સંશ્લેષિત રેસામાંથી બનતા હોય છે. એટલે કે માનવ સર્જિત રેસામાંથી બનાવવામાં આવે છે, કે જેને આપણે એક્રેલિક કહીએ છીએ. બુકની અંદર આપણને એમ કહેવામાં આવ્યું છે કે કુદરતી રેસા અને કૃત્રિમ રેસા એ બંનેનો તફાવત શું છે? તો કુદરતી રેસા અને કૃત્રિમ રેસાનો, ચલો આપણે દહનની વાત કરીએ. દહનનો મતલબ થશે સળગવું. બંનેને સળગાવશો તો કુદરતી રેસા જલ્દીથી સળગશે નહીં અને કૃત્રિમ રેસા જે હોય છે જે પોલિએસ્ટર ની હાથે જલ્દી સળગાઈ જશે. અને ફટોફટ આવી જાય છે એનો જે આપણે દુર્ગુણ કહીએ તો સંશ્લેષિત રેસાનો દુર્ગુણ એ છે કે જલ્દીથી ઓગળી જાય છે
અને કોઈ વ્યક્તિએ પોલીસની સાડી પહેરી હોય કે શર્ટ પહેર્યો હોય અને જો દાઝી જાય તો ફોટોફોટ આવી જાય છે અને વ્યક્તિના શરીર ઉપર ચોંટી જાય છે. એટલે કહે છે કે આ વ્યક્તિ દાઝી સમાજમાં વારંવાર સાંભળવામાં આવે છે કે પછી દાઝી મૃત્યુ પામ્યો આમ પર ગમે તો સાડી કે શર્ટ કાઢતા કાઢતા એટલામાં શું થાય છે ફોટોફોટ આવી જાય છે અને વ્યક્તિના શરીરમાં ચોંટી જાય છે અને વ્યક્તિને જો વધુ સમય સુધી ફટોફટ કરી ના શકે તો વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે. હવે તમે જુઓ કે વારંવાર ભણવામાં પ્રયોગમાં આવે છે કે રસોડામાં અને પ્રયોગશાળાની અંદર કામ કરતી વખતે કયા કપડા પહેરવા જોઈએ, સિન્થેટિક કપડા પહેરવા જોઈએ નહીં. એનો મતલબ એ કે સંશ્લેષિત રેસાનો ઉપયોગ કરવો જોઈએ નહીં. તમારી મમ્મીને પૂછશો ઘરે કે કયો કપડો, વિચાર કરો કે કોઈ જગ્યાએ આગ લાગી હોય તો આપણે સાડીને બધું ડાયરેક્ટ નથી દેવાનું, આગ લાગી હોય જેને ઓળવવું છે તો લાયમા બાબાને ફોન કરો, હા તે કરો. પણ એના પહેલા આપણે ઘરગથ્થુ કે શું કરી શકીએ તો ઘરની આપણા અંદર ઊનનો ધાબળો હોય બરાબર કે ઊનનું મોટું ગોદરું હોય કે રેતી હોય એ ડાયરેક્ટ એના પર નાખવું જોઈએ. તે નાખશો શું થશે, તો ઊનનો ધાબો તમે નાખી રહ્યો છો તો આગ જે છે તરત ઓળાઈ જાય છે. એનું કારણ શું છે કે એને દહનને ઓક્સિજન મળતો બંધ થઈ જશે. કહેવાય છે કે દહન માટે શેની જરૂર પડે છે, ઓક્સિજન જરૂર પડે છે. એટલે આપણને આવી બધી આપણે નાની નાની અમે પ્રાથમિક સારવાર આપણને ખબર હોય છે કોઈ જગ્યાએ આગ લાગી હોય તો ગરમ ધાબો તમે કોઈ દિવસ ટીવીમાં જોતા હશે કે આગ લાગી હોય તો વ્યક્તિ શું કરે છે ગરમ ધાબળો કે રજઈ ઓઢીને શું કરે છે વ્યક્તિને બચાવવા માટે જાય છે. એટલે જલ્દી શું થશે આગને પકડી શકશે નહીં. ક્યારે પણ સાડી કે દુપટ્ટા જે હોય છે સિન્થેટિક એ પહેરીને જવા જોઈએ નહીં. તો પરીક્ષા માટે કારણ આવશે કે રસોડા અને પ્રયોગશાળામાં કેમ સિન્થેટિક કપડાં પહેરવા જોઈએ નહીં. તો અત્યાર સુધી આપણે આકરું રાખીએ છીએ નવા ભાગ બેની અંદર પ્લાસ્ટિક ઉપર ઘણી બધી ચર્ચા કરવાની છે. તો અહીંયા જેટલા બી મુદ્દા લખાવ્યા છે એ તમારે નોટ કરવાના છે, તૈયાર કરવાના છે. ક્યાંય પણ સમજણ ના પડે મારો સંપર્ક કરી શકશો. જય હિન્દ, જય ભારત.